चलो विद्यार्थी मित्र, धोरણ 11 प्रकरण नंबर 4 रासायनिक बंधन आणविक रचना पर। रासायनिक बंधन आणविक रचना ની આપણે ચર્ચા કરવાની છે, બરાબર? એમાં પણ આજે આપણા વિડિયો લેક્ચરમાં બંધની દ્વિધ્રુવ ચાપ માત્રા મ્યુ એટલે શું એની વ્યાખ્યા અને એ પણ ઉદાહરણ સાથે આપણે સમજીએ। ચાલો તો જોઈએ કે ધ્રુવીય બંધ હોય, કેવો બંધ હોય વિદ્યાર્થી મિત્રો? ધ્રુવીય બંધ કોઈ પણ અણુમાં જ્યારે વિદ્યુત ઋણતામાં તફાવત હોય, વિષમ કેન્દ્રીય અણુ હોય ત્યારે ધ્રુવીય બંધ હોય, અને અધ્રુવીય અણુમાં આવી દ્વિધ્રુવ ચાપ માત્રા હોતી નથી। ક્લિયર? એમના ધ્રુવીભવનના કારણે બંધ અને અણુ એ દ્વિધ્રુવ ચાપ માત્રા ધારણ કરે છે। દાખલા તરીકે આપણે એમ કહીએ કે HCl નો અણુ છે આ H પ્લસ ના ક્લોરીન, તો આનું જે ઇલેક્ટ્રોનનું વાદળ છે ને બાળકો, ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ આ બાજુ ખેંચાય છે એને કહેવાય ધ્રુવીભવન, બરાબર? ઇલેક્ટ્રોનની ઘનતા ક્લોરીન તરફ વધી જાય છે, કયા પરમાણુ તરફ વધી જાય છે? ક્લોરીન બાજુ, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ અહીંથી દૂર થાય થોડુંક વાદળ, આ બાજુ ખેંચાય એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ। રેડી? હવે આપણે જોઈએ દ્વિધ્રુવ ચાક માત્રાની ડેફિનેશન વિદ્યાર્થી મિત્રો, કે દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ તે એ અણુમાં રહેલા પરમાણુ ઉપર રહેલ વીજભાર, અહીં આપણે કીધું આંશિક, થોડો કેટલો ઈ ફિક્સ હોય, બરાબર? ઈ વીજભારની માત્રા ક્યુ, અને ધન તથા ઋણ ભારના કેન્દ્ર પોઝિટિવ, બરાબર? આ ઋણાયન ક્લોરિન હોય, આ ધનાયન એચ પ્લસ આપણે એમ કહીએ, ના કેન્દ્ર વચ્ચેના અંતર આર ના ગુણાકાર, એને દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવામાં આવે છે। કોઈ પણ ધ્રુવીય અણુમાં એમની દ્વિધ્રુવીય ચાક માત્રા છે, એના ઉપર રહેલા વીજભારની માત્રા, અને એ બે પરમાણુ ના ન્યુક્લિયસ વચ્ચેનો અંતર આર ના ગુણાકાર બરાબર હોય છે। આપણે એક સરસ મજાનું સૂત્ર પણ આપી દીધેલું છે, મ્યુ ઇઝિકલ ટુ ક્યુ ઇન્ટુ આર, જ્યાં ક્યુ શું છે? તો કે પરમાણુ પરનો વીજભાર કુલમ્બમાં, કુલમ્બિક વીજભાર। ક્લિયર? આર એ બે કેન્દ્ર વચ્ચેનું અંતર મીટરમાં, અને મ્યુ દ્વિધ્રુવીય ચાક માત્રા ડીબાય અથવા ડીબે પણ લખેલું હોય, કેપિટલ ડી, અને 1 ડીબે ડીબાય કે ડીબે બરાબર 1 બરાબર 3.33564, 3356 આંકડો યાદ રાખજો, ગુણ્યા 10⁻³૦ ઘાત સેન્ટીમીટર। ક્લિયર? ચાલો હવે આ બંધની જે દ્વિધ્રુવીયતા છે, એટલે કે અણુ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે, એની રજૂઆત કેવી રીતના કરવામાં આવે છે? એની રજૂઆતની પદ્ધતિ જોઈએ કે દ્વિધ્રુવીય ચાક માત્રા ચોક્કસ દિશામાં હોય, સદિશ ને અદિશ, જે રાશિના વર્ણન માટે દિશાની જરૂર પડે એને સદિશ કહેવાય, અને દિશાની જરૂર ના પડે એને અદિશ કહેવામાં આવે છે। એટલે દ્વિધ્રુવ ચાક માત્રા સદિશ રાશિ છે। ક્લિયર? હવે ચાક માત્રા છે એ ચાક માત્રાના નાના તીર હું ચોરસ બોક્સમાં મૂકું છું, કે આ દિશામાં આ દિશામાં ઉપર તરફ નીચે તરફ, ટૂંકમાં ક્રોસ કરેલા તીર વગેરે પ્રકારનું તીર એ બંધ જ્યાં હોય એને સમાંતર, બંધની બાજુમાં જે દિશામાં બંધ હોય એને સમાંતર મૂકવામાં આવે છે, જેમાં આ તીરનું શીર્ષ, આ તીર છે એનું શીર્ષ એ ઋણ પરમાણુ, ઋણ ભાર જે પરમાણુ પર હોય એના તરફ શીર્ષ, અને ચોકડી અથવા તો ક્રોસ આ ચોકડી એ ધન ભાર તરફ મૂકવામાં આવે છે। દાખલા તરીકે HF છે એ જાણીએ છીએ ધ્રુવીય છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા તો વધુ છે, એટલે આના ઉપાંશિક અંશત ઋણ વિભાર, આના ઉપાંશત ધન, તો આમાં દ્વિધ્રુવ ચાક માત્રા દર્શાવી હોય તો તીર તમે ઉપર તરફ એને સમાંતર મૂકી દો કે નીચે તરફ, પણ કહેવામાં તીર કઈ બાજુ જશે આ એનું શીર્ષ, તો કે ફ્લોરિન પરમાણુ તરફ, ખ્યાલ એવો? કેમ? તો કે આ કીધેલું જ શીર્ષ ઋણ ભાર તરફ, અને ક્રોસ છે એ ધનભાર તરફ મુકાય છે, આવું તમે કોઈ પણ અણુમાં કહી શકો છો। હજી આપણે જોવું હોય તો એક ઉદાહરણ H2O નું લઈએ આપણે,
पानी में अणु आम ऑक्सीजन पर नेगेटिव चार्ज हाइड्रोजन पर पॉजिटिव चार्ज तो आवा मारे द्विध्रुव चाक मात्रा दर्शावी हो तो आइडिया हो बनो हूँ रेड पेन्सिल दर्शा आया तीर अने इधर भी तीर आया क्रॉस आया पण क्रॉस एटले आ थई द्विध्रुव चाक मात्रा क्लियर एनी रजूआत आ रीतना करवामां आवे छे એટલે હવે આપણે આવું જોઈએ તો આપણે આઈડિયા પહેલેથી જ આવી જવા જોઈએ હજી આપણે એમાં આગળના આગળ શીખવાનું છે પહેલાં તો એની રજૂઆત કેમ થાય એ બરાબર સમજી લીધું તો હવે કેટલાક કારણો પણ આગળના વિડીયો લેક્ચરમાં દ્વિધ્રુવ ચાક માત્રાના સંદર્ભમાં આપણે શીખવાના આવશે ચાલો તો અત્યારે આ ટોપિક બંધ દ્વિધ્રુવ ચાક માત્રા ઉદાહરણ સાથે સમજૂતી એની રજૂઆત અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ બાળકો